वेलकम बैक। बनासकांठामां खेडूत आગેવાનોની અટકાયત કરવામાં આવી। ખેડૂત કરજ માફીને લઈને પુતળા દહનના કાર્યક્રમનું આયોજન હતું। સંયુક્ત કિસાન મોરચા દ્વારા પુતળા દહનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ પહેલા જ ખેડૂત આગેવાનોની અટકાયત કરાઈ। સંયુક્ત કિસાન મોરચાના પ્રમુખ દોલા ખાગડાની અટકાયત કરવામાં આવી। એમએસપી કાયદો, ખેડૂતોની કરજ મુક્તિની માંગણીને લઈને કાર્યક્રમનું આયોજન હતું। સ્વામીનાથન રિપોર્ટ લાગુ કરવાની પણ માંગ હતી। દશેરાના દિવસે પુતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન હતું। જે સંયુક્ત કિસાન મોરચા દ્વારા દેશના અલગ અલગ જિલ્લાઓ તાલુકા મથકે પુતળા દહનનો કાર્યક્રમ હતો। અમારા ખેડૂતોને જ્યારે દિલ્હી આંદોલન ઉપર બેઠા ત્યારે માંગણીઓ હતી કે એમએસપી કાયદો લાગુ કરવો, સ્વામીનાથન રિપોર્ટ લાગુ કરવો અને ખેડૂતોને કરજા મુક્તિ કરવી, અને સાથે સાથે જે લખીમપુરની અંદર ખેડૂતો ઉપર જે અત્યાચાર કરીને આત્મહત્યા જે એમની જે મર્ડર કરવામાં આવ્યા હતા, જે સહી છેલ્લા ખેડૂતોને ન્યાય માટેનું જે અમારું જે માગણીઓ હતી એ કેન્દ્ર સરકારે ન સંતોષાતા અમારે આખરે આજે દશેરાના દિવસે આખા દેશની અંદર આ કાર્યક્રમ કરવો પડ્યો છે। દરેક ખેડૂત સંગઠનો દ્વારા આજે વિવિધ જગ્યાએ કાર્યક્રમ કરી અને સરકારને એક ચેતવણી આપવા માગીએ છીએ કે ખેડૂતો 13 મહિના દિલ્હી જો બેસી શકતા હોય અને પોતાના જો કાયદા એ વિરુદ્ધના કાયદા જો રદ કરાવી શકતા હોય તો ખેડૂત ઘણું બધું કરી શકે છે। અને ખેડૂતોને જે કરજા મુક્તિ માટે જે અભિયાન ચાલી રહ્યું છે, કર્જ મુક્ત ભારત અભિયાન, એ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે। તો સરકાર એમાં મોટાભાગના ખેડૂતો જ છે, તો એ ખેડૂતોની માગણીઓ સંતોષી અને અમારી જે મુખ્ય માગણીઓ છે એ જલ્દીમાં જલ્દી સંતોષ